आज कांग्रेस पार्टी द्वारा 12 વાગ્યા સુધી બંધનું એલાન હતું એમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ સાથે અમે કામરેજ વિધાનસભા વિસ્તારમાં યોગીશોક વિસ્તારમાં બંધ કરાવવા ગયા હતા લોકોનો પણ પ્રતિસાદ હારો હતો કે ભાઈ આ તમે કરો છો હારું કરો છો લોકો પણ સ્વયંભૂ બંધ કરવા મળ્યા હતા કે ભાઈ આ તમારા માટે લડીએ છીએ ધંધા રોજગાર બધું જે બંધ છે જીએસટી ડ્રગ્સ એના માટે લડીએ છીએ તમે સાથ સહકાર આપો લોકો પણ સાથ સહકાર આપતા હતા પણ ભારતીય જનતા પાર્ટીના ઈશારે પોલીસને આગળ કરી અને કાર્યકર્તાઓને પણ અટકાયત કરવામાં આવી અને દુકાનોવાળાને પણ કહેવામાં આવ્યું ભાઈ ધંધા તમારા ચાલુ રાખજો અને તમારી ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરશું એ રીતે હેરાન કરીને ધંધાઓ પણ ચાલુ કરાવવામાં આવ્યા છે અને અમારી અટકાયત કરવામાં આવી છે ડિટેનને અત્યારે 5-7 જણાને ડિટેન કરવામાં આવ્યા અને બાકીનાને ઘરે મોકલી દેવામાં આવ્યા છે જેવા નામ સુરેશભાઈ સુહાગ્યા પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જે મોંઘવારી બેકારી બેરોજગારી ને ખેડૂતોના પ્રશ્ને જ્યારે આ ભયભીત માહોલ છે ત્યારે એને ઉજાગર કરવા માટે અને લોકોનો અવાજ બુલંદ કરવા માટે આંશિક બંધનું એલાન આપવામાં આવેલું છે એ અંતર્ગત આજરોજ 158 કામરેજ વિધાનસભાના કાર્યકરો દ્વારા લોકોને શાંતિપૂર્ણ રીતે અપીલ કરવામાં આવી રહી હતી કે જ્યારે આજે દેશની અંદર અને સમગ્ર રાજ્યમાં ભયનો માહોલ છે બેફામ લૂંટફાટ વધી રહી છે મોંઘવારી વધી રહી છે બેકારી વધી રહી છે શિક્ષિત બેરોજગારોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આ લોકોનો અવાજ બુલંદ બને એ માટે આપ સૌ 2 કલાક માટે આંશિક રીતે આપના ધંધા બે રોજગાર બંધ રાખી અને આ લોકોનો અવાજ બુલંદ કરવામાં સાથ સહકાર આપો ત્યારે કોંગ્રેસ પક્ષને ખૂબ સારી સફળતા મળી રહી હતી લોકોનો વેપારીઓનો દુકાનદારોનો જે પ્રતિસાદ મળી રહ્યો હતો એ જોઈ અને શાસનમાં બેઠેલી આ ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાયું અને એણે પોલીસને આગળ કરી પ્રેશરાઇઝ કરી અને જે લોકો શાંતિપૂર્ણ રીતે અમારા કાર્યકરો અપીલ કરતા હતા એ લોકોને ડિટેન કરવામાં આવ્યા અને દુકાનો જે બંધ કરાવવામાં આવેલી હતી જે લોકોએ સ્વૈચ્છિક રીતે બંધ કરી હતી એ લોકોને પણ બળજબરીપૂર્વક ખોલાવી અને ધંધા રોજગાર ચાલુ રાખી અને કોંગ્રેસ દ્વારા જે બંધનું એલાન આપવામાં આવેલું હતું એને નિષ્ફળ સાબિત કરવાના જે પ્રયાસો આ તાનાશાહ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા હતા અને પોલીસને આગળ કરી અને કાર્યકરોના મનોબળને તોડવા માટે આગેવાનોને ડિટેન કરવામાં આવેલા છે અને કાર્યકરોને પણ પ્રેશરાઇઝ કરી અને મોકલી દેવા અને છૂટા પાડવામાં આવેલા છે એટલે આ સરકારને હું કહેવા માગું છું કે તમે ગમે એટલી તાનાશાહી કરો પણ આ વખતે લોકોએ મન બનાવી લીધેલું છે લોકો બેરોજગારીની સામે લડવા માંગે છે લોકો મોંઘવારીની સામે લડવા માંગે છે રોજબરોજના વધતા પેટ્રોલના ભાવો સામે લડવા માંગે છે ને એ લડતનો એક વિકલ્પ માત્ર કોંગ્રેસ પક્ષ હોય અને લોકોએ કોંગ્રેસને જ્યારે સાથ સહકાર આપવાનું મન બનાવી લીધું છે ત્યારે આ સત્તામાં બેઠેલી ભારતીય જનતા પાર્ટી ગમે એટલી તાનાશાહી કે હિટલરશાહી વર્તે પરંતુ આ લોકોને જાકારો આપશે આ વખતે આપશે ને આપશે આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ લાઇક અને શેર કરતા ના ભૂલશો આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે.